અમદાવાદના ચાંદખેડામાં યુવકનું અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે। ચાંદખેડા પોલીસે મિત્રની હત્યા કરનાર મિત રબારી અને સિદ્ધરાજ રબારી નામના આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં આબુગીરી સોસાયટીમાં રહેતો 19 વર્ષીય મિલન સુથારના મોબાઈલ પર 29 ફેબ્રુઆરીની રાત્રે 7 વાગે મિત રબારીનો કોલ આવ્યો હતો। મિલન મિત્રને મળવા ઘરની બહાર ગયો, ત્યારબાદથી ગુમ હતો। परिवारे मित रबारी पर आक्षेपो करीने अपहरण की फरियाद नोंधाई हती। छेल्ले मिलन सुथार मित रबारी और सिद्धराज रबारी साथे बाइक पर जता जोवा मळ्यो हतो। त्यार बाद थी ते लापता थता मिलनना परिवारे मितना पिता जयरामनो संपर्क कर्यो, परंतु मित पण घरे मळी आव्यो न हतो। अने त्यार पछी मितनो परिवार पण घर बंद करीने फरार थी जता परिवार ने शंका गई हती अने तेमने चांदखेड़ा पोलीस स्टेशन में रजूआत करता पोलीसे अपहरणनी फरियादमां हत्यानी कलमो उमेरीने आ केसनो भेद उकेलीने बन्ने आरोपीनी धरपकड करी छे। चांदखेड़ा पोलीस स्टेशन खाते कौशिकभाई दलपतभाई सुथार नावे प्रथम चांदखेड़ा पोलीस स्टेशन खाते 1/3/2024 जाणवाजो दाखल करावेली, जेमां पोतानो दीकरो પોતાના ઘરેથી કોઈ જગ્યાએ ચાલ્યો ગયો હોવાની હકીકત જણાવી, જેમાં તેને શંકા એવી વ્યક્ત કરેલી કે પોતાનો દીકરા મિલન ને પોતાના ઘરની સામે રહેતા મિત નામના છોકરા સાથે એને બોલાવ્યો હોય અને મિત સાથે ગયો હોય એવી શંકા હતી। ત્યારબાદ તારીખ 2/3/2024 રોજ પોલીસને પૂરતી તપાસ દરમિયાન તેમજ ફરિયાદી દ્વારા મિત અને એના પરિવારજનની સંપર્ક કરતા સંપર્ક થતો ન હોય અને તેઓ મકાન બંધ કરીને જતા રહ્યા હોય એટલે પાકી શક્યતા થયેલી કે મિત તે જ કામના મરણ જનાર મિલનને બરાબર છે કોઈ કારણોસર બોલાવેલો હોય અને ત્યારબાદ જ મિલન ઘરે પરત નહીં આવેલો, જેથી તાત્કાલિક મિત વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ। ચાંદખેડા પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બનાવી અને તમામ જગ્યાએથી તાત્કાલિક આરોપી શોધી કાઢવા અને ગુમ થયા ફરિયાદીનો દીકરો મિલન કૌશિક સુથાર ઉંમર 19 ને શોધી કાઢવા સારું પ્રયાસો કરેલ।